બોટાદના ખસ રોડ પર આવેલ પઠાણવાડી પાછળ આવેલ સરકારી પડતર જમીન પર બોટાદના નવનાળા પાસે રહેતા બોટાદના કુખ્યાત બુટલેગર તરીકે ઓળખાતા અને હાલમાં જ બોટાદના વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી તેવા સિરાજ ખલ્યાણી ઉર્ફે સિરોડોન દ્વારા ફાર્મ હાઉસ બનાવવામાં આવ્યું હતું. તો આ ફાર્મ હાઉસ ઉપર પતરાના શેડ ફરતી કમ્પાઉન્ડ દિવાલ બનાવી ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું, જેના પર આજરોજ સવારના સુમારે સરકારી અધિકારીઓ તેમજ પોલીસ અધિકારીને સાથે રાખી ફાર્મ હાઉસ ઉપર બુલડોઝર ફેરવ્યું હતું અને સરકારી પડતર જમીન ખાલી કરાવી હતી. આ જે બાંધકામ હતું એ સરકારી પડતર છે, એની અંદર અમે ગેરકાયદેસર બાંધકામ કર્યું છે. એટલે આપણા દરેક પ્રકારના બાંધકામ સરકારી પડતરમાં જો કોઈ ગેરઅધિકૃત બાંધકામ કરે છે તો આપણે એને આઈડેન્ટિફાઈ કરીને એમને અમે નોટિસ આપેલી, એમને કેસ ચલાવીને નોટિસ આપેલી, ત્યારબાદ એમણે ગેરકાયદેસર દબાણ દૂર ના કર્યું એટલે પછી આપણે કલમ 202 હેઠળ, જમીન મહેસૂલની કલમ 202 હેઠળ દબાણ પાડવાની કાર્યવાહી કરવી પડી. આવી રીતે બોટાદની અંદર દરેક લોકો જે આવા ગેરકાયદેસર દબાણ કરે છે બધાની વિરુદ્ધ તંત્ર આવા સખત પગલાં લે છે. હમણાં થોડા મહિના પહેલાં જ્યારે ગઢડા અને ગઢડા રોડ ઉપર દબાણની કાર્યવાહી કરવામાં આવી હતી એ બાબત પણ આ લોકો બધા ધ્યાનમાં લે, પ્લસ કે આવા ગેરકાયદેસર દબાણ ના કરવું હોય આપણી નાગરિકોની જવાબદારી.